निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी। श्री घनश्याम महाराजनी। जय। आलोया धाम मंदिर मां प्रगट बिराजमान पीवड़ा घनश्याम महाराज दिव्य रूपे अपनी साथे रहेला प्राण प्यारा पूज्य गुरुजी वंदनीय संतो वाहला सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण। अपना माटे आजनो दिवस आजनी आ पूर्णिमा अपना माटे एटले विशेष छे। छेला केटला महिनाओथी वर्षोथी चाली रहेली आपणी आ हरि चरित्रामृत सागरनी कथा एना त्रीजा पूरनो आजे समापन विधि छे। त्रीजो पूर आजे समाप्त थशे। अमृत करता मीठा भगवान श्री हरिना मधुर चरित्रो आपणे नित्य श्रवण करीए छीए। सद्गुरु आधारानंद स्वामी आपणा आदि गुरु जेमणे आ चरित्रो लख्या एवा पूज्य स्वामीना चरणोमां आपणे वंदन करी आजनी कथानो प्रारंभ करीशुं। तमे बधा भक्तो सांभळो छो कथा। भगवान श्री हरि विचरण करता करता करियाणा गाममां पधार्या छे। करियाणा गामनी अंदर प्रभु पधार्या छे। भक्तोने मळीने खूब प्रभुने आनंद थयो छे। बधा भक्तो फूलहार पहेरावे छे। स्त्रीओ मंगल गीतो गाए छे। सहुना मनमां अत्यंत उत्साह अने आनंद छे। अद्भुत शोभा बनी छे। बधी बजारो एवी दिव्य बनी छे। दरवाजे दरवाजे मोतीना तोरण बांध्या छे। मोतीना तेजथी आखुं नगर झळहळी रह्युं छे। दरवाजा उपर फळवाळा केळना स्तंभ रोप्या छे। धजा ने पताकाओ लांबी कतारो करीने लगावी छे। चारे बाजु पचरंगी शोभा बनी छे। दरवाजा उपर सोनेरी कळस राख्या छे। बधी जातिना फूलझाड़ रोप्या छे। कोई बाग फूल्या होय एवुं वातावरण बन्युं छे। जमीन उपर गोखमां झरूखाओमां जाळियाओमां पुरुषो ने स्त्रीओ दर्शन करवा माटे उमटी पड्या छे। સહુએ સોના રૂપાના ફૂલોના થાળ ભરી ભરીને રાખી મૂક્યા છે। શ્રીહરિ જ્યારે ત્યાંથી પસાર થાય ત્યારે વધાવવા માટે કામ આવે એવા આશયથી બધા ફૂલ હાથમાં લઈને તૈયાર થઈને ઊભા છે। ભગવાનને ફૂલ અતિશય વાલા છે। આજે પીયુડા મહારાજના આપણે દર્શન કરીએ છીએ। આજે પૂનમના દર્શન જેણે જેણે કર્યા ને એ ભાગ્યશાળી છે। કેવા ફૂલમાં મહારાજ મસ્ત મસ્ત છે। જાણે કે પીવડા ઘનશ્યામ મહારાજની ફૂલો સાથે કોમ્પિટિશન હોય એવી લાગે છે। એક બાજુ ફૂલોની કોમળતા અને બીજી બાજુ મારા પીવડા મહારાજની કોમળતા,
પણ ફૂલોની કોમળતા કરતા મહારાજની કોમળતા વધી જાય એવા કોમળ એવા મધુર મહારાજ છે, જુઓ છો ને તમે. અમારા અજયભાઈ પરસેવો પાડતા હતા ને ગયા વર્ષે આ ફૂલનો બગીચો બનાવ્યો ત્યારે ઉનાળામાં ગરમીમાં એમણે જે સેવા કરી છે એમનો પરસેવો જોઈ મહારાજ તો રાજી થયા, સંતો રાજી થયા, ગુરુજી રાજી થયા, ભક્તો રાજી થયા. એટલું નહીં, આ શહેરમાં રહેનારા અમેરિકન ભાઈ બહેનો પણ એમના ઉપર રીઝી ગયા હતા એવી એમણે સેવા કરી. તાળીઓથી વધાવો. અજયભાઈ તમારો પ્રેમ એવો કઈ અદભુત હશે ને, એ જેટલા ફૂલો ખીલ્યા ને સંતોની બધાની નજર પડી, ઋષિ સ્વામીની પડી, શ્રીજી સ્વામીની પડી, ભીખુ દાદાની પડી, ઘનશ્યામ દાદાની પડી, ટોપલા ભરી ભરીને ઉતાર્યા ફૂલ. હા કે શું કરીએ, તો પૂનમનો દિવસ આવે છે ને મહારાજને એવા સરસ ફૂલના શણગાર કરવા છે, એ ફૂલના ઝાડ રોપનારા ભક્તોને વધાવીએ અને એક એક ફૂલોને જેમણે પરોવ્યા છે ને મહારાજ માટે એ ભક્તોને પણ આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. ભગવાન શ્રીહરિને વધાવવા માટે કરિયાણા ગામમાં ચારે બાજુ નર અને નારી, પુરુષો અને બહેનો ફૂલોના મોતીના કરંડિયા ભરી ભરીને ઉમટી પડ્યા છે. ભગવાનને પ્રેમ વાલો છે, એ ફૂલોના રૂપમાં કોઈ પ્રેમ આપે તો પણ વાલો છે, મોતીના રૂપમાં કોઈ પ્રેમ આપે તો પણ વાલો છે. અને તમારી જેમ ખુરચી ઉપર બેસીને પગ હલાવતા હલાવતા પ્રેમ આપે તો પણ વાલો છે. શ્રીહરિની મૂર્તિ એવી તો મનોહર છે, શ્રીહરિ કી મૂર્તિ મનહરની, દેખત ધીર રહે નહીં પરની. શ્રીહરિ કી મૂર્તિ મનહરની, દેખત ધીર રહત નહીં પરની. સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, ભગવાન શ્રીહરિની મૂર્તિ એટલી મનોહર છે, દર્શન કરતા લોકોને ધીરજ નથી રહેતી. આપણે ભાગ્યશાળી છીએ, પૂજ્યપાદ ગુરુજીને લાખ લાખ વાર તાળીઓથી વધાવીએ, કેવા પીવડા મહારાજ આપ્યા છે. હું આ વાત એટલા માટે નથી કરતો, કોઈ ઓવર કરીને, કોઈ વધારીને, કોઈ ચડાવીને વાત નથી કરતો, જે વાસ્તવિકતા છે બોલું છું. જગદીશભાઈ એમના ત્રણ દીકરીઓ એકતાબેન, શ્રેયાબેન, નાના કૃષ્ણાબેન, એમાં મોટાબેનને ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે જગદીશભાઈએ કહ્યું કે તારું ગ્રેજ્યુએશન પતી ગયું, ભણવાનું ભગવાનની કૃપાથી આટલું સારું પતી ગયું, તો તારી ઈચ્છા હોય તો તું એકવાર વડતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી આવ, હું તને ટિકિટ આપું. ત્યારે એમના દીકરીએ સામેથી કહ્યું, મારા માટે તો આ ન્યૂજર્સીમાં પીયુડા મહારાજ છે ને હરિકૃષ્ણ મહારાજ બરોબર છે, મારે તો ત્યાં દર્શન કરવા જવું છે. શું પ્રેમ હોય છે. 8 કલાક 8.5 કલાક છેક રોનક વર્જિનિયા રહે છે, આ પહેલી ઘટના નથી, આના કરતા પણ પહેલા બે વખત પૂર્ણિમાનો દિવસ હોય અને એમના દીકરી અચાનક માતા પિતાને કીધા વગર એકલા અહીંયા ન્યૂજર્સી મંદિરમાં આવી જાય ને પિતાજીને સરપ્રાઈઝ આપે કે બાપુજી આજે પૂનમ છે એટલે હું તમને સરપ્રાઈઝ આપું છું, અત્યારે લોયાધામ મંદિર ન્યૂજર્સી દર્શન કરવા આવી છું. વિચાર તો કરો, આ તાળીઓથી વધાવો. મહારાજની મૂર્તિનું આ ખેંચાણ છે, આ લોયાધામ પરિવારની નિષ્ઠાનું ખેંચાણ છે. સદગુરુ આધારાનંદ સ્વામી એમ કહે છે, ભગવાનની મૂર્તિ એવી છે, શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી છત્ર છે, સોનાના કળશની ઘણી શોભા છે, ભગવાન શ્રીહરિના વસ્ત્ર સોનેરી છે, કંઠમાં મોતીના હાર પહેર્યા છે, નખથી શિખા પર્યંતના સર્વ અંગ મોતીથી ભરાયેલા હતા, રમણીય મૂર્તિ અત્યંત સુંદર ભરપૂર હતી. તે રીતે જ ઘોડા ઉપરનો બધો સાજ સામાન પણ સોનેરી હતો, ઘોડાના આભૂષણો પણ બધા મોતીથી જડેલા છવાઈ ગયા હતા, ઘનશ્યામ પ્રભુની બંને બાજુ ચામર ઢોળાતા હતા, પૂર્ણચંદ્રના જેવું મુખારવિંદ ચિત્તને ચોરતું હતું, આંખોમાં અમૃત ભરપૂર હતું. ભગવાનની આંખમાં અમૃત છે, ભગવાનના ચરણમાં અમૃત છે, ભગવાનની વાણીમાં અમૃત છે, એટલા માટે ભગવાન અમૃતનો કુંભ છે, એના એક એક અંગમાં અમૃત છે, એના એક એક અંગમાં જીવને શાંતિ આપે એવું પરમ તત્વ છુપાયેલું છે,
એટલા માટે શાસ્ત્ર કહે છે, શાંતિનું મૂળ, સુખનું કંદ જો કોઈ હોય ને તો આ પિયુડા મહારાજ છે, જે આપણને મળ્યા છે ને આ પિયુડા મહારાજ છે. આજે પૂનમના દિવસે સંકલ્પ કરો કે મેં પૂર્ણિમાની દિવસે આ પિયુડા મહારાજના દર્શન કરવા અચૂક આવીશું. ભગવાનના દર્શન સિવાય જીવને ક્યાં શાંતિ મળે એમ છે. અદ્ભુત મૂર્તિ છે. આ પ્રમાણે શ્રીહરિ દેહા ખાચરના દરબારગઢમાં પધાર્યા. તેમણે પોતાના ભવનના ઓરડાઓ સ્વચ્છ કરાવી રાખ્યા હતા. શ્રીહરિ આવવાના થયા ત્યારે તે ઓરડાઓમાં મોતીના ઉલેચ બંધાવી દીધા. વિવિધ પ્રકારના સાજ સામાજથી પોતાના ઓરડાઓને શણગારી દીધા. ઓરડાઓમાં સોનેરી પલંગ ઢળાવી દીધા. દરબારગઢમાં આવીને શ્રીહરિ દેવ ઘોડા ઉપર બિરાજમાન થયા. આ દેવ ઘોડાની વાત કોને ખબર છે? ઊંચી આંગળી કરશો જે કથા સાંભળતા હશે એને ખબર હશે. થોડી વધારે કરો ઊંચી આંગળી તો દેખાય. સરસ, ઊંચી કરો બરાબર. રમણ કાકા, અજયભાઈ, સરસ. રમણ દાદા, શું દેવ ઘોડાની વાત છે? કેવું ઉભા થઈને થોડી દાદાને એક માઇક જશે ત્યાં. ઓ, કોડલેસ નથી દાદા, એમ નમ કયો, સાંભળશે બધા. સરસ, તાળીઓથી વધાવો દાદાને. હા, ભગવાન આ પૃથ્વી ઉપર બિરાજમાન છે. સ્વર્ગના દેવ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવી ભગવાન શ્રીહરિને એક દેવાંશી દેવી ઘોડો આપે છે. જે ઘોડો કેટલો દિવ્ય હતો, દેવી હતો, એ ઘોડો હાથથી પણ બની શકે, એ ઘોડો ગરુડ પણ બની શકે. આવી કળાવાળો ઘોડો ભગવાન શ્રીહરિને ભેટ આપેલો. હમણાં બે દિવસથી મહારાજ એ ઘોડા ઉપર બેઠા છે. બોલો, આવો ઘોડો મળે ખરો ક્યાંય? આ BMW કોઈ ક્લાસ લાગે ખરો આમાં? ભગવાન શ્રીહરિ આ દેવ ઘોડા ઉપર બિરાજમાન છે. એના ઉપરથી ઉતર્યા. જ્યાં ગાદી તકિયા બિછાવ્યા હતા તે પલંગ ઉપર આવીને બિરાજમાન થયા. એક પિતાંબર પહેર્યું છે, સાલ ઓઢી લીધી. જમવા પધાર્યા. રંગ લહેરી હાથના લટકા કરતા હતા. એક સોનેરી બાજોટ ઉપર આવીને શ્રીહરિ બેઠા. બાજોટનો ઘાટ અત્યંત અનુપમ બન્યો હતો. વર્ણીએ બહુ ભાતનો થાળ બનાવ્યો હતો. બનાવેલી ચીજોના નામ મુખેથી લઈ શકાય એટલા નથી, એટલી બધી ચીજો બનાવી હતી. જેટલા પાક ગણાય છે, જેટલા પ્રકારના વ્યંજન એટલે શાક કહેવાય છે, જેટલી જાતના અથાણા અને પાપડ કહેવાય છે, આ બધી ચીજો ભગવાન શ્રીહરિના થાળમાં પીરસી. ખરેખર ભક્તોનો પ્રેમ કંઈક અલૌકિક છે. હમણાં આપણે દ્રશ્ય જોયું હતું. ગુરુજી વડોદરામાં પધરામણીએ નીકળતા હતા ધનુર્માસમાં એક મહિનો સુધી. તમે બધા ભક્તોએ દર્શન કર્યા હશે, સાંભળ્યું હશે. એક મહિના માટે ગુરુજીએ પધરામણી 300 થી 400 ઘરે કરી. પણ જે હરિભક્તના ઘરે જઈને કોઈના ઘરે 25 વાનગી, કોઈના ઘરે 50 વાનગી, અરે એક બે હરિભક્તોના ઘરે તો 108 વાનગી બનાવી હતી. આખી રાત પુરુષો બહેનો આખો પરિવાર જાગી, કાલે અમારા ઘરે મહારાજ આવવાના છે, કાલે અમારા ઘરે ગુરુજીના ઠાકોરજી આવવાના છે, કાલે અમારા ઘરે ગુરુજી પધારવાના છે. આટલા પ્રેમથી સેવા કરનારા ભક્તોને તાળીઓથી વધાવીએ. બાકી આ કળિયુગમાં હવે તો સગ્ગો બાપ આવવાનો હોય ને, સગા ધણી આવવાના હોય ને, તો એ ફ્રીજમાં તૈયાર રાખ્યું હોય, સમજો છો ને. કોઈ કીધું અમેરિકામાં ઇન્ડિયામાં શું ફેર, તો કે અમેરિકામાં રોજ શીતળા સાતમ અને ઇન્ડિયામાં રોજ રાંધણ છઠ, આટલો ફેર. પ્રેમ છે ને ત્યાં કેવું ન પડે, ઓટોમેટિક સહજ થાય. આપણા સંતોને ખરેખર ક્યારેક તમે વિચારો, ઠાકોરજીની સેવા હોય, કથા વાર્તા હોય, હરિભક્તો આવતા હોય, શુક્રવાર શનિવાર રવિવાર અમે ગમે એટલા સંતો હોઈએ ને, આપણું આ લોયાધામ નાનું જ પડે, બોલો. પણ આટલી બધી સેવા હોય છતાં સંતો ઠાકોરજીને જે શણગારે છે, મહારાજ પ્રત્યેનો જે પ્રેમ છે, ઠાકોરજીનો થાળ, ઠાકોરજીને 4 વાર 5 વાર નાસ્તો થાળ ધરાવો, ઠાકોરજીને લાડ લડાવવા, મહારાજને શણગાર કરવા, ત્યારે આપણને થાય. તમારે પ્રેમ જોવો હોય ને તો લોયાધામમાં આવવું પડે. હા, લોયાધામમાં એવી અદ્ભુત મહારાજની આ બધી વાતો છે. શ્રીહરિની આશ્ચર્ય ઉપજાવી એવી વાત છે.
શ્રીહરિની સેવામાં રહેલા દેવ જેવા વર્ણીની વાત પણ આશ્ચર્યજનક છે। ભગવાન તો મહાન છે પણ એ ભગવાનની સેવા કરનારા વર્ણી મુકુંદાનંદ વર્ણી એ પણ આશ્ચર્યકારક છે। કારણ કે ભગવાનની સેવા ભગવાન જેવો આત્મા હોય ને એ જ કરી શકે। તમને જો અઠવાડિયું રાખ્યા હોય ને આ કામ નથી। હા, જે દેવ જેવો થઈ શકે એ જ દેવની સેવા કરી શકે। આપણે ભાગ્યશાળી છીએ, આપણને પીવડા મહારાજ તો મળ્યા, પણ એ મહારાજને રાજી રાખી શકે, એ મહારાજને લાડ લડાવી શકે, ભક્તિ માતાની જેમ પ્રેમ આપી શકે એવા ગુરુદેવ ને એવા સાધુ આપણને મળ્યા, આ મોટી કૃપા છે। બાકી સોનાની સાંકળથી બાંધવા જઈએ ને તો પણ આ મહારાજ બંધાય એવા નથી। શ્રીહરિ ખુશમિજાજથી થાળ જમ્યા, જેટલી ચીજો વર્ણીએ કરી હતી બધી પ્રશંસા કરીને ભરપૂર કંઠ સુધી જમ્યા। થોડાય અધૂરા ન રહ્યા, તુરંત ચળુ કરીને જળપાન કર્યું। થાળની પ્રસાદી દરબાર દેહાખાચરને આપી તેનાથી તેઓ ખૂબ રાજી થયા। પછીથી તેઓ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા। કેસરી ચંદન વગેરે બધું થાળમાં ભરીને લાવ્યા, પુષ્પહાર પણ ઘણા લાવ્યા, સોનેરી વસ્ત્રોને સોનાના ઘરેણાઓ લાવીને શ્રીહરિના અંગોમાં પહેરાવ્યા। પહેલા દૂધ દહીં આદિ પંચામૃતથી ચરણ ધોયા, શુદ્ધ જળથી સ્વચ્છ કર્યા। જે કાંઈ વસ્ત્રને આભૂષણો લાવ્યા હતા તે બધું શ્રીહરિને અર્પણ કર્યું। કપૂરથી આરતી ઉતારી અપાર હેતથી ગદગદ કંઠ થયા। પછી સંતોની પૂજા કરી ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા। પછી સંતોને જમવા બેસાડ્યા। બધા ગુણવાન દરબારો પણ જમવા બેઠા। શ્રીહરિ અપાર વિશુદ્ધ હેતને લીધે સહુને પોતાને હાથે જમાડ્યા। દરબાર દેહા ખાચરે શ્રીહરિને જે પહેરામણી કરી તેનાથી પણ બમણી અને વધારે પહેરામણી શ્રીહરિએ દરબારને કરી। શાસ્ત્ર એમ કહે છે, આપણને એમ છે કે આપણે ભગવાનની સેવા કરીએ છીએ, આપણને એમ છે કે આપણને ભગવાન ઉપર હેત છે, આપણને એમ છે કે આપણે ભગવાનનો મહિમા સમજીએ છીએ, પણ આ ત્રણેય વસ્તુમાં આપણી ભૂલ છે। આપણા કરતા સેવા, આપણા કરતા મહિમા, આપણા કરતા પ્રેમ અનંત ગણો આ મહારાજ અને આ સદગુરુને આપણા ઉપર છે, એ વાત યાદ રાખવાની છે। બસ અનંત ગણો, એટલા માટે તો ગુણાત્યાનંદ સ્વામી લખે છે, કામી માણસ સ્ત્રી ઉપર જેમ નજર કરીને જોયા કરે, મારી સામે જોવે, એકવાર નજર નાખે, એવી રીતે ભગવાન પોતાના ભક્ત સામે અત્યંત હેતથી નિરખ્યા કરે છે। એક વાર પ્રેમથી મારી સામે નજર કરે ને તો આ જીવને માયામાંથી હું બહાર કાઢી લઉં, આ માયામાંથી હું એને ખેંચી લઉં અને મારા અક્ષરધામના મહાસુખેને સુખી કરી દઉં, આ પુરુષોત્તમ નારાયણની દયા છે, આ દયા છે। આવી રીતે મહારાજે દેહાખાચરને ખૂબ રાજી કર્યા। બધી સવારીને દરબારગઢમાં આગળ મગાવી લીધી હતી। પછી ગામમાંથી જવાની તૈયારી કરી તત્ક્ષણ ચાલતા થયા। તે સમયે શ્રીહરિની મૂર્તિના દર્શન કરીને ભક્તજનોને બહુ જ હેત થયું। તેઓ બધા ગદગદ કંઠ થઈને શ્રીહરિના ચરણોને વારંવાર છાતીએ ચાંપતા હતા। દરબાર દેહા ખાચર નદીને ઉત્તર કાંઠે શ્રીહરિને વળાવવા ગયા ત્યારે હૃદયમાં આનંદ સમાતો ન હતો। શ્રીહરિએ પણ હેત દેખાડીને તેમને પાછા વાળ્યા। દેહા ખાચરે પાછા વળતી વખતે શ્રીહરિને ખૂબ વિનંતી કરી, ફરીને કરિયાણા આવવાનો કોલ લીધો। સર્વે હરિભક્તો પાછા વળ્યા, શ્રીહરિ આગળ ચાલ્યા। સખાઓની સાથે અનેક રીતે હાસ્ય વિનોદ કરતા વાવડી ગામ આવ્યા। ત્યાં કાઠી દરબાર ભાયા ખાચર ખૂબ સારા સત્સંગી હતા અને ભાયા ખાચર એમના ભાઈ એ પણ ખૂબ સારા સત્સંગી હતા। એમનું નામ ઉકા ખાચર હતું। આ વાવડી ગામના ઉકા ખાચરને આખો સત્સંગ જાણે છે, આખો સત્સંગ શા માટે જાણે છે બોલો થોડું, વાહ તાળીઓથી વધાવો, ખબર છે કરી? વચનામૃત મધ્ય પ્રકરણનું 25મું શ્રીજી મહારાજે કેટલી મોટી વાત કરી ઉકા ખાચરને યાદ કરીને। ઉકા ખાચર જેવું જેને સેવાનું અંગ હોય એની વાસના નિર્મૂળ થાય છે। ઉકા ખાચર જેવું સેવાનું અંગ, એક હનુમાનજીની સેવા વખણાણી ઇતિહાસમાં, સેવામાં તમે જુઓ ને એક હનુમાનજી મહારાજની સેવા વખણાણી, બીજી મૂળજી બ્રહ્મચારીની સેવા વખણાણી અને ત્રીજી ઉકા ખાચરની સેવા વખણાણી, આવી સેવા તમે જાણો છો? મહારાજને કોઈએ ફરિયાદ કરી, મહારાજ
તમે ઉકો 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 કર્યા કરો છો, તમારો ઉકો તો હાવ સુકો. મહારાજ કે કેમ? અને આંગળી કરવા વાળા છે ને એને બધી આંગળી કરવા મળે જ, તમે જુઓ લગભગ. હા, એને પોતાનું ના દેખાય, બાકી બધાનું દેખાય. પેલા ઊંટની વાત છે ને, આની ડોક વાકી, આની ચાંચ વાકી, આની પૂંછડી વાકી, આનું માથું વાકું, બધાનું વાકું દેખાય, પણ એને પોતાના 18 વાકા હોય તો પણ ના દેખાય. ઉકા ખાચરની ફરિયાદ કરી મહારાજે સભામાં બોલાવ્યા. ભર સભામાં પૂછ્યું, ઉકા ખાચર, તમારા વિશે બધા કહે છે પૂજા કરતા નથી, કરો છો કે નથી કરતા? મહારાજ, પૂજા તો કરું છું. તો ચાલો કયો, તમારી મૂર્તિ પૂજામાં મૂર્તિ કઈ કઈ છે, કેવી કેવી મૂર્તિ છે? ઉકા ખાચરે કહ્યું, મહારાજ, પૂજાની મૂર્તિના નામ કેવી રીતે આપું? મારી પૂજામાં તો 2-4 નહીં, 500 મૂર્તિ છે. 500? આટલી બધી મૂર્તિ? હા મહારાજ, એટલે મારે વાર બહુ લાગે. એ 500 મૂર્તિ કઈ? ત્યારે ઉકા ખાચર એમ બોલ્યા, મહારાજ, આ 500 પરમંશ છે ને, મારા માટે એક એક હાલતી ચાલતી ભગવાનની મૂર્તિ છે. એ બધા સાધુની પ્રત્યક્ષ પૂજા કરું છું, બીજી પૂજા કરવાનો ટાઈમ જ ક્યાં છે મારી પાસે, વિચાર. તાળીથી વધાવો ભક્તો, તાળીથી વધાવો. ઘણી વાર આપણે ધર્મના મર્મને સમજ્યા વિના ધર્મનું આચરણ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ પૂજામાં જે ભગવાનની મૂર્તિમાં મન પરોવવું જોઈએ, ભગવાનમાં એકાગ્રતા રાખવી જોઈએ, એ નથી શીખતા. એ પૂજા કરીને આપણો અહંકાર તગડો બને છે, હું પૂજા કરું છું, મારા જેવો કોઈ ભગત નહીં, 2 કલાક પૂજા કરું છું, આ અહંકાર આપણને મારી નાખે છે, અહંકાર. ઘણી વાર હું સભામાં વાત કરું છું, આજે ફરી કરી દઉં, દુર્ગુણોથી થતા નુકસાનને આપણે જાણીએ છીએ. દુર્ગુણોથી થતા નુકસાનને, ક્રોધથી શું નુકસાન થાય, વ્યસનથી શું નુકસાન થાય, જગતના ખોટા વહેમથી શું નુકસાન થાય, દુર્ગુણોથી થતા નુકસાનને આપણે જાણીએ છીએ, પણ સદગુણોના અભિમાનથી થતા નુકસાનને આપણે નથી જાણતા. આ મંદિરમાં બેઠા છીએ, આજે પૂનમનો દિવસ છે, તમને બધાને હાથમાં એક કાગળ આપ્યું છે, આ કાગળ તમે ઘરે લઈ જજો. વાલા ભક્તો, આ ગ્રંથ જે છે ને આપણે વાંચીએ છીએ ને, છેલ્લા કેટલા મહિનાઓથી, 1 વર્ષ કરતા વધારે સમયથી આખો દિવસ આ ગ્રંથ વાંચતા હોઈએ, એનું સતત ચિંતન ચાલતું હોય, અમૃત જેવા ચરિત્રો મહારાજના ગ્રંથોમાં છે. કોઈ એવો પ્રશ્ન નથી, કોઈ એવી મૂંઝવણ નથી, કોઈ એવી મુસીબત કે સમસ્યા નથી જેનું સમાધાન આ ગ્રંથમાં ન આપવામાં આવ્યું હોય. આપણા આદિગુરુ આધારાનંદ સ્વામીનો લખેલો આ ગ્રંથ, આપણી પરંપરામાં મળેલો આ ગ્રંથ, સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી વિરાટ કાય આ ગ્રંથ, ભગવાન શ્રીનું વાંગમય સ્વરૂપ, એનું ત્રીજું પુર આજે પૂરું થવાનું છે, ત્યારે 3 કડી તમને આપી છે, એમાંની 1 કડી આજે આપણે ગાઈ લઈએ. હરે કૃપા બિન દોષની જકેરા, 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 દેખન મેં ના આવે કો વેરા, દેખન મેં ના આવે કો વેરા, દેખન મેં ના આવે કો વેરા, દેખન મેં ના આવે કો વેરા. આટલા બધા ભક્તો બેઠા છે, ગાઈ લો. હા, હરે કૃપા બિન દોષની જકેરા, 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 દેખન મેં ના આવે કો વેરા, દેખન મેં ના આવે કો વેરા, નિજ દોષ દે ખાય જાત
को निज को दोष देखाए जाकू, निज को दोष देखाए जाकू, निज को दोष देखाए जाकू। हरे के कृपा जानना ताकू, हरे के कृपा जानना ताकू, हरे के कृपा जानना ताकू, हरे की कृपा जानना ताकू। भगवान ने कृपा विना क्यारे पण कोई ने पोताना दोष देखाता नथी। भगवाने नानी एवी आपड़ी आंख एवी बनावी, नानी एवी आपड़ी आंख हिमालय जोई सके, गिरनार जोई सके, मेरु पर्वत जोई सके, ब्रह्मांड ने पृथ्वी ने जोई सके, पण आखी दुनिया ने जोनारी आंख पोते पोताने नथी जोई सकती। मानसनी बुद्धि पण आंख जेवी ज छे, ए बुद्धि थी बधानुं गणित मानस करे, आ आवो आ तेवो, आ लांबो आ टूको। મહારાજ વચનામૃતમાં એમ કહે, જોનારો બધું જુએ છે, જોનારો પોતે પોતાને નથી જોતો, એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂરખમાં અતિશય મૂરખ છે, ઘેલામાં અતિશય ઘેલો છે, અને ચોથી ડિગ્રી કહી દઉં, નીચમાં અતિશય। આવા શબ્દ શ્રીજી મહારાજ ક્યારેય બોલ્યા નથી। હા, આ કથા આપણી આંખ ખોલે એવી છે, આ કથા આપણી વ્યથા ટાળે એવી છે, આ ભગવાનની ગાથા એની કથા એ આપણા જીવનની અણમોલ મૂડી છે। વાલા ભક્તો, આજે આ ગ્રંથ જ્યારે ત્રીજું પૂર પૂરું થઈ રહ્યું છે, ત્યારે બસ ભગવાનની કૃપા હોય એને પોતાના દોષ દેખાય, અને જેને પોતાના દોષ દેખાવા લાગે ત્યારે સમજવું એના ઉપર ભગવાનની કૃપા થઈ। અદ્ભુત આ ગ્રંથ છે। ભગવાન શ્રીહરિ ના મહાન એકાંતિક ભક્ત ઉકા ખાચર, એને એક એક સંતમાં ભગવાન દેખાતા હતા, એક એક સાધુ એના માટે ભગવાનની મૂર્તિ બરોબર હતા। કેવો મહિમા હશે, કેવો મહિમા હશે વિચારો। સુની ચેવ સ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ વિદ્યા વિને સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની। ભગવદ્ ગીતા એમ કહે છે, જે સાચો પંડિત છે, સાચો જ્ઞાની છે, સાચો વિદ્વાન છે, એને ભગવાનમાં તો ભગવાન દેખાય છે, પણ સંત ભક્ત અને પામર અને પતિતમાં પણ એને ભગવાનના જ દર્શન થાય છે। આ શ્રેષ્ઠ ભગવાનના ભક્તની ભૂમિકા છે। આજે સવારે શ્રીજી સ્વામીએ કથામાં વાત કરી હતી ને, કે ભગવાનના બ્રહ્મનિષ્ઠ ભક્તો હતા ને, સ્થિતિવાળા ભક્તો હતા ને, મુક્તો હતા ને, એને બધા મુક્તો જ દેખાતા હતા। સામેવાળો આપણને મુક્ત નથી દેખાતો, એનું કારણ સામેવાળો નથી, એનું કારણ બોલો આપણે છીએ। આપણે હજી મુક્ત નથી થયા એટલે નથી દેખાતો, આપણે મુક્ત થશું ને ત્યારે આપણને બધા મુક્ત લાગશે, આપણે ભક્ત બનીશું ને આપણને બધા ભક્ત લાગશે, આપણે સંત બનીશું ને ત્યારે આપણને બધા સંત લાગશે। દિવ્ય ભાવ જીવનમાં એટલા માટે જરૂરી છે કે આપણા દિવ્ય વિચાર બને ને। હું ચાર વસ્તુ પર બહુ સરસ ઘણી વાર મેં વાત કરી છે, ભૌતિક જગત આધ્યાત્મિક જગત બંને સંમત છે, તમે બધા બોલજો, આ યાદ રાખવા જેવું આખું મેથેમેટિક્સ છે। દિવ્ય વિચાર, થોડું બોલો જોરથી, હજી લાઉડલી, આટલા બધા ભક્તો છે, આ કથામાંથી શીખવાનું જ આ છે, હજી લાઉડલી। ત્યાર પછી દિવ્ય ભાવ, દિવ્ય વિચાર, થોડું જોરથી દિવ્ય વિચાર, દિવ્ય ભાવ, દિવ્ય બુદ્ધિ, દિવ્ય જીવન। ડિવાઇન લાઈફની વાતો પુષ્કળ થાય છે, પણ ડિવાઇન લાઈફના પાયામાં દિવ્ય વિચાર, તમારા બધા વિચાર પોઝિટિવ કરી નાખો, તમારા બધા વિચાર સાનુકૂળ બનાવી દો, તમારા દરેક વિચારમાં ભગવાનને પરોવી દો। કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ પણ ઘટના, પણ તમારો વિચાર જો પોઝિટિવ છે ને, તો ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત બંને એમ કહે છે કે તમારો પોઝિટિવ વિચાર
તમને પોઝિટિવ પરિણામ જ આપશે. આ બહુ મોટી તાકાત છે વિચારની. વિચાર આના ઉપર તો એટલું બધું જગતમાં બોલાય છે, એટલું બધું લખાય છે. આપણા આધ્યાત્મિક જગતનો પાયો પણ આ છે, દિવ્ય વિચાર. દરેકના ગુણ જોતા શીખીએ, દરેકને વિશે સદભાવ કેળવતા શીખીએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે એક માણસ, એને ત્યાં ભેંસને પાડરું આવ્યું અને ભેંસ બહુ વાલી હતી, બહુ વાલી. જૂના સમયમાં આવો પશુઓ સાથે પ્રેમ લોકોને હતો, હવે તો પશુઓ જ ન રહ્યા. તો પછી ભેંસ વાલી, હવે એની પાડી આવી તો એ કેવી થાય? અતિ વાલી. સમજી ગયા તમે? વ્યાજનું વ્યાજ તો એટલી બધી. આને વાલી આ પાડી, તે પાડરૂને ઉચકીને ફેર્યા કરે આખા ગામમાં. ભેંસનું નાનું બચ્ચું હોય ત્યાં સુધી તો સમજો ને તમે, એ ઉચકી શકાય. પણ ગોપાળાનંદ સ્વામી લખે કે આ માણસને એ પાડરું એટલું વાલું, ઉચકીને આખા ગામમાં રોજ ફરે, બધાના ઘરે લઈ જાય ને જમવા રમાડવા. એ દરરોજ અભ્યાસ કર્યો ને, તો એ પાડું મોટું થતું ગયું. તેમ છતાં દરરોજ એને ઉચકતો, અભ્યાસે કરીને મોટું થયું તો પણ એ દરરોજ ઉચકી શકે એમ સ્વામી કહે. આ મન છે ને માઇક છે, માઇક. એ માઇક મનમાં અમાયિક દિવ્ય વિચાર ક્યારેય સ્ફૂરતા નથી. પણ પાડુરુના દ્રષ્ટાંતે કરીને સ્વામીએ વાત કરી, સદરૂચિ કેળવતા જો શીખી જાય ને, સાંભળજો, સદરૂચિ કેળવતા જો શીખી જાય ને, તો ભગવાનમાં જેવો ભાવ દિવ્ય છે ને, એવો ને એવો દિવ્ય ભાવ સંતોમાં, આ હરિભક્તો મને અખંડ હાલતા ચાલતા ભગવાનના દર્શન થાય થાય ને થાય, આ શીખવાનું છે. આ કથામાંથી ભગવાનની કૃપા, આ પંક્તિ આપણે યાદ કરીએ. ઉકા ખાચર સેવાની મૂર્તિ વાવડી ગામના હતા, એના ગામમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. એમના મા હતા, એ પણ ખૂબ સારા સત્સંગી. એના ઘરે પધાર્યા, એમની સેવાને સ્વીકારી, એમણે મહારાજની પૂજા કરી. સુંદર શ્યામ ભગવાન શ્રીહરિ વાવડીથી ચાલ્યા, માંડવધાર પધાર્યા. ત્યાંના ભક્તો હતા તેમને પણ ખૂબ સુખ આપ્યું. ત્યાંના ભક્તો હતા તે સન્મુખ આવ્યા અને એ ચારણ ભક્તોએ મહારાજની સ્તુતિ કરી. 10 અવતારોને યાદ કર્યા. એક એક અવતારો, હે પ્રભુ, આપનું જ ઐશ્વર્ય છે, આપની મૂર્તિનો જ આ બધો પ્રતાપ છે. આપ અવતારોના પણ અવતારી છો, ઈશ્વરના પણ ઈશ્વર છો, કારણના પણ કારણ છો. આવી અદ્ભુત સ્તુતિ કરી. આ સાગરના ગ્રંથનો સાર, આ 3 પંક્તિ તમને યાદ કરવા જે આપું છું. તુમ જૈસે તુમ એક હો સ્વામી, તુમ જૈસે તુમ સ્વામી, તુમ જૈસે તુમ એક હો સ્વામી, તુમ જૈસે તુમ એક હો સ્વામી, તુમ જૈસે તુમ એક હો સ્વામી, એક હો સ્વામી. એસે હમ જાનત બહુ નામી, એસે હમ જાનત બહુ નામી, તુમસે અધિક કહત હે જાહી, તુમસે અધિક કહત હે જાહી, કોટિ નરક સો તમારા જેવા તો તમે એક છો હે સ્વામી. એસે હમ જા નત બહુ નામી, આ પંક્તિઓ અલગ અલગ જગ્યાએથી લીધી છે. તમે યાદ કરી શકો, તમારી સાથે રાખી શકો. આપણા શાસ્ત્રોમાં લખ્યું, ગ્રંથ પૂરો થાય, કોઈ પણ કથા થાય, અડધો કલાકની હોય, કલાકની હોય, આપણે ઋણી છીએ ભગવાનના, આપણે ઋણી છીએ આ ઋષિમુનિઓના, આ શાસ્ત્રોના, આ શાસ્ત્રોની કથા કરે તે વક્તાઓના. ગ્રંથની પૂજા થાય, વક્તાનું પૂજન થાય. વક્તા એ વ્યાસ સ્વરૂપ છે, ગ્રંથ એ ભગવત સ્વરૂપ છે. આપણે પૂજન ન કરી શકીએ, આપણે બીજી કંઈ દક્ષિણા ન લાવી શકીએ, તો વાલા ભક્તો આ 3 કડી તમે જરૂર યાદ કરજો, એ સાચું પૂજન છે. આપણે આ ગ્રંથમાંથી શું લીધું? આ ગ્રંથના લેખક સદગુરુ આધારાનંદ સ્વામી
એમનો આટલો મોટો પુરુષાર્થ 200 વર્ષ પહેલાનો, આજે 200 વર્ષ પછી આ પુરુષાર્થ ચરિતાર્થ થઈ રહ્યો છે, ત્યારે આધારાનંદ સ્વામીને ખૂબ તાળીઓથી વધાવીએ ભક્તો. કેટલો દિવ્ય અને મહાન ગ્રંથ આપ્યો. ભગવાન નર અને નારાયણ બદ્રિકાશ્રમમાં બેઠા છે અને નીલકંઠ વર્ણી ત્યાં પધારે છે, ત્યારે ભગવાન નારાયણ ઊભા થઈ હાથ જોડી સ્તુતિ કરે છે. હે પ્રભુ, તમારા જેવા તમે એક છો, અમે જાણીએ છીએ, તેમ છતાં જે માણસો તમારાથી બીજા તત્વને અધિક માને છે એ કરોડો જન્મ સુધી નરક ભોગવવાના, એનો ક્યારેય ઉદ્ધાર નહીં થાય. તમે સર્વોપરી છો, સર્વ કારણ છો, સર્વ ઈશ્વરોના ઈશ્વર છો, સર્વ અવતારના અવતારી છો. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અને આપણા પૂજ્યપાદ ગુરુજીએ ગાયું છે. બસ આપણે જીવનમાં એક ગાંઠ વાળી લઈએ, સર્વોપરી તો મારો એક, જોરથી સર્વોપરી તો મારો એક. બસ સુરા ખાચરની જેમ મહારાજે સુરા ખાચરને કીધું, ઉભા થાવ ભગત, એકાદ વાત કરો. સુરા ખાચર કે મહારાજ, હું ને મારો ઠાકોર, ઠાકોર બેઠો પારણે, હું દોડી તાણું, બીજું જગત કાણું. મારા ભગવાનને માને નહીં બધું જગત કેવું. સુરા ખાચર કે બોલો, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. સુરા ખાચર કે જે ન બોલે તે, એ તો સુરા બાપુ હતા, હા, એમની ભાષામાં કહી દીધું ચોખ્ખું, જે ન બોલે તે. પણ વાલા ભક્તો, બસ સાચી વાત એટલી જ છે, આપણને આ મહારાજ મળ્યા છે. કેવા મહારાજ? સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આ કેફ આપણને ક્યારેય જવો ન જોઈએ. આ કેફ આપણને આ ગુરુદેવ કેવા મળ્યા છે? વચનામૃતમાં મહારાજ કહે, આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી, અને આવા સંત આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી, એવા સાધુ આપણને મળ્યા. આપણે ભાગ્યશાળી છીએ. માંડવધારના ચારણ ભક્તોએ અદભુત સ્તુતિ કરી છે. શ્રીહરિ પણ રાજી થયા અને સ્તુતિ કરતા કહેવા લાગ્યા, આ બ્રહ્માંડમાં આપ ભલે પ્રગટ્યા, આપની કીર્તિ દિન પ્રતિદિન અખંડ વૃદ્ધિ પ્રાપ્તિ રહો. અમારો જેટલો વંશ કહેવાય છે તે બધાનો આપ ઉદ્ધાર કરજો. આવા વિનયના વચનો ચારણોએ ઘણા કહ્યા. શ્રીહરિના ચરણ કમળને મસ્તકે લીધા, ત્યાંથી ઉન્મત ગંગા ઘેલા નદી ને ઉતર્યા. થોડા ઓરાવીને ધર્મના લાલે સ્નાન કર્યું. ઘેલા નદીમાં ભગવાન શ્રીહરિએ સ્નાન કર્યું. તમે જાણો છો, જેમ ગમે ત્યાં માણસ જાય, પણ કહેવાય છે પૃથ્વીનો છેડો ઘર. માણસ ઘરમાં આવે એટલે હાસ થાય. અનંત કોટી બ્રહ્માંડના ધણી જેને કોઈ ન બાંધી શક્યા, માતા પિતા પણ ન બાંધી શક્યા, એ પુરુષોત્તમ નારાયણને આ પૃથ્વી ઉપર એક માણસે બાંધી દીધા. એનું નામ દાદા ખાચર. સ્વયંની નિષ્ઠા, સ્વયંનું સમર્પણ, સ્વયંનું પ્રેમ હશે. દાદાના દરબારમાં ભગવાન બંધાઈ ગયા. સત્સંગી જીવન એમ કહે છે, મહારાજ વિચરણ કરવા ગયા હોય, મહારાજને ગઢપુર અને ગઢપુરવાસી યાદ આવે, ત્યારે શ્રીજી મહારાજ રડતા. મહારાજને એમ થતું, અમારા વિયોગમાં એ ભક્તો દુઃખી દુઃખી થઈ ગયા હશે. પાણી વિનાનું માછલું જેમ તડફડતું હોય, એમ એ દુર્ગપુરવાસી તડફડતા હશે. પોતાનો આગળનો કાર્યક્રમ ભગવાન અટકાવીને પાછા દુર્ગપુર ગઢપુર પધારતા અને ગઢપુરવાસીને સુખ આપતા. આ પૃથ્વીમાં 29 વર્ષ સુધી મહારાજ ગઢડાને પોતાનું ઘર માનીને રહ્યા છે. ધન્ય છે ભૂમિને, ધન્ય છે. અને એવામાં અલૈયા ખાચર આગળ ગયા. જીવેન્દ્ર એટલે જીવા ખાચરને ખબર આપ્યા. જીવા ખાચર અતિ રાજી થયા. દરબારે હાથી ઘોડા વગેરે સવારી તૈયાર કરી, જરિયાની સામંતી તેને સજ્જ કરી સન્મુખ ચાલ્યા. બીજી બાજુ માચા ખાચર, એમણે અભય રાજા એટલે એભલ ખાચર એમને સમાચાર આપ્યા. તે પણ અત્યંત રાજી થયા. તેમણે પણ સવારી તૈયાર કરી, અપાર હાથી ઘોડાઓને જરીમય સામાનથી શણગાર્યા. શોભા અદ્ભુત થઈ. શ્રીહરિને સન્મુખ ચાલ્યા. બંને સવારી ભેરી મળી. અપાર વાજિંત્ર વાગતા હતા. જરિયાની વિચિત્ર નિશાન આકાશમાં ઊંચા ઉડતા હતા. બધા સ્ત્રી પુરુષો જય 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 ઉચ્ચારણ કરતા હતા. બોલો ઘનશ્યામ મહારાજની. ભાઈ આ પૂનમની જય આવી ના ચાલે, અજય હાથ ઊંચા કરવા. બોલો હરે કૃષ્ણ મહારાજની. અને દુર્ગપુરવાસી જય જયકાર કરીને આખું આકાશ ગજાવતા હતા. હા, દેવો પણ આવી ગયા.
ગામથી પશ્ચિમ દરવાજા તરફ બધા ચાલ્યા. ચાલતા ચાલતા બે ખેતર જેટલું આગળ ગયા ત્યારે શ્રીહરિના દર્શન થયા. સહુ મળીને ત્યાં બેઠા. શ્રીહરિ સંતોની સભામાં બિરાજ્યા. અત્યંત શોભા બની હતી. શ્રીહરિએ બધા જરિયાની વસ્ત્ર ધારણ કર્યા હતા, સોનાના ઘરેણા પહેર્યા હતા, ઘણું ઊંચું આસન બનાવ્યું હતું. તેના ઉપર શ્રીહરિ બિરાજ્યા ત્યારે દરબારો ત્યાં આવ્યા. તેઓ શ્રીહરિના ચરણોમાં પડ્યા. દિલમાં અત્યંત પ્રેમ હતો. શ્રીહરિએ તેમને કુશળ સમાચાર પૂછ્યા. તે દરબારોને અપાર આનંદ થયો, જેનું વર્ણન થઈ શકે એવું નથી. અને આપણને પણ આ મહારાજને સંતો મળ્યા, આપણા આનંદનો પણ વર્ણન થઈ શકે નહીં એવો આનંદ છે. દરબારોએ શ્રીહરિને હાથ જોડ્યા, કહ્યું, હવે ચાલવાની તૈયારી કરો. અમને આપના દુર્લભ દર્શન થયા છે, માટે આજે અમારા ધન્ય ભાગ્ય છે. પૂનમનો દિવસ હોય, એમાં પાછો શનિવાર હોય, અને એમાં પાછા પિયુડા મહારાજ પાસે આવવા મળે, આ તો અમેરિકાના ભક્તોને જેકપોટ લાગ્યો, જેકપોટ. હા વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી છીએ. કળિયુગમાં આ પ્રાપ્તિ શક્ય નથી. હળવા પુણ્ય હોય નહીં હરિ હરિ કથાનો જોગ. આ થોડા પુણ્યની કમાણી નથી, મહારાજની મોટી કૃપા, અતિ મોટી કૃપા. હું ઘણી વાર કથામાં ગાઉં છું ને, મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સહુને થયું છે સોંઘું જીવન જાણું છું. મળવું તમારું છે મોંઘું જીવન સહુને થયું છે. અમે કિયા આપ જીવન જાણું છું, કીડી કુંજર નો મેળાપ જીવન જાણું છું. અમે કિયા તાળી પાડીને ગાયલો, અમે કિયા આપ જીવન જાણું છું, કીડી કુંજર નો મેળાપ જીવન જાણું છું. કુંજરનો મેળાપ જીવન જાણું છું. દરબારો મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ આપના દર્શન દેવોને પણ દુર્લભ છે, અમારા મોટા ભાગ્ય આ દર્શન થયા. શ્રીહરિનો જે દેવઘોડો હતો તે તુરંત મોટો ગજરાજ બની ગયો, હાથી બની ગયો. વિચિત્ર પ્રકારની અંબાડી પણ એના ઉપર ઓટોમેટિક બની ગઈ. તેની શોભા અકથનીય હતી. તેના ઉપર શ્રીહરિ બિરાજ્યા. અત્યંત શોભા છવાઈ ગઈ. ચામર કરવા માટે મુક્તાનંદ સ્વામી શ્રીહરિની પાછળ પ્રેમથી બેઠા. સૂર્ય અસ્ત થયો. અપાર મસાલો પ્રગટી ઘણો પ્રકાશ થયો. તેની શોભાનો કોઈ પાર ન રહ્યો. આગળ વાજિંત્ર વાગતા હતા. તેની આગળ ગામના લોકો હતા. બધા સંતો તેમની પાછળ હતા. સંતોની પાછળ પાર્ષદો હતા. શ્રીહરિવર પાર્ષદોની પાછળ ચાલતા હતા. તેમની પાછળ દરબારો, તેમની બધી સવારી ચાલતી હતી. સહુની પાછળ મંગળમય ગીતો ગાતી ગાતી બધી સ્ત્રીઓ ચાલતી હતી. શ્રીહરિની મૂર્તિ સંભાળીને કીર્તનો ગાતી હતી. તેનો શબ્દ આકાશમાં છવાઈ ગયો. શ્રીહરિ ગઢપુરમાં પધાર્યા છે એમ જાણીને અનંત બ્રહ્માંડોના બધા દેવો વિમાનમાં બેસી અતિ હેતથી દોડી આવ્યા. ભવ, બ્રહ્મા, ઇન્દ્ર આદિ કરોડો દેવતાઓ આવી ગયા. સહુ શ્રીહરિના દર્શન કરવા આવ્યા. પૂજાનો બધો સામાન લાવ્યા. તેમના વાજિંત્ર ગગનમાં વાગતા હતા. તેનાથી બધું આકાશ ગાજી રહ્યું. અપ્સરાઓ હરખભરી નૃત્ય કરતી હતી. બ્રહ્મા પોતાના મુખથી વેદનું ગાન કરતા હતા. ગાનમાં તુંબરું તાન તોડતા હતા. સહુને ગાયને શ્રીને રીઝવવાનું તાન હતું. શંકર ઘણું ભારે તાંડવ નૃત્ય કરતા હતા. શ્રીહરિ ગઢપુર ગામને દરવાજે પહોંચ્યા. ગઢપુરના દરવાજાની શોભા અનંત હતી, તેનું વર્ણન કરતા મને આવડતું નથી. સાત માળવાળો તે દરવાજો હતો. વિચિત્ર પ્રકારની રચના મનને લોભાવતી હતી. ઉપરના ભાગમાં સોનાના કળશ વિચિત્ર ભાતના હતા. બધા જ દરવાજા ઉપર ભિન્ન ભિન્ન પ્રકારના જણાતા હતા. નીલમ મણીના શ્યામ દરવાજાઓ હતા. તેના બારણાઓમાં સ્ફટિક મણી જડ્યા હતા. ઊંચે સોનેરી પર નિશાનો ફરકતા હતા. બધા દરવાજાઓ ઉપર ઉડતા દેખાતા હતા. શ્રીહરિએ તે દરવાજાની અંદર પ્રવેશ કર્યો. બજારની શોભા તો બધે છવાઈ ગઈ હતી. બંને બાજુએ માળબંધ દુકાનો હતી. વિચિત્ર રંગોથી રંગાયેલી હોવાથી ઉજાસમાં ચમકતી હતી. આવા ગઢપુર નગરમાં ભગવાન શ્રીહરિએ પ્રવેશ કર્યો. બોલો ગોપીનાથજી મહારાજની. ગઢડા યાદ આવે એટલે ગોપીનાથજી દાદા યાદ આવે. ભગવાન શ્રીહરિએ પોતાની જ મૂર્તિ
પોતાના જ એક એક અંગ પ્રત્યંગ એના માપે માપ પોતાની મૂર્તિ પોતાના હાથે બનાવી અને પોતાના હાથે પધરાવી એ જ આપણને ગોપીનાથજી રૂપે મળી, એ જ આપણને ગોપીનાથજી રૂપે. સર્વોપરી મહારાજના એક એક કાર્ય એવા છે. બધી દુકાનોના પડથાળ માથા પ્રમાણે ઊંચા એક સરખા હતા, તેમાં એક સરખા અપાર અનંત સ્તંભ હતા, ગણે પાર આવે તેમ ન હતા. સાત સાત ગજની ઊંચાઈવાળા ત્રણ ત્રણ માળના મકાનોના એટલા જ ઊંચાઈના બધા સ્તંભ હતા. બધા જ મકાનોના છજા પણ એક સરખા હતા. દરેક મકાનની અગાસી એક જ માપની સમાન હતી. દરેકના ધાબા પણ એક સરખા હતા. એક જ ઘાટના બધા ગોખ હતા. બધા મોટા દ્વાર પણ એક જ પંક્તિમાં હતા. શ્રીહરિ ગઢપુરમાં પધાર્યા ત્યારે વિશ્વકર્માએ ત્યાં કુશળતા વાપરી હતી. તે શ્રીહરિની સેવામાં હંમેશા તત્પર રહ્યા થકા હાજર રહેતા. આઠેય મોટા લોકપાળો વિશ્વકર્માની સહાયતામાં રહેતા હતા. ભવ બ્રહ્માદિક દેવો પણ તત્કાળ આવીને તેને સહાય કરતા. આવી રીતે ભગવાન શ્રીહરિ ગઢપુર શહેરમાં પધાર્યા. સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, ભગવાન શ્રીહરિને અત્યંત વાલું. જેમ પ્રવાસી માણસ ગમે ત્યાં પ્રવાસ કરવા જાય પણ ઘરને યાદ કરે અને ઘરે આવે ત્યારે જેને હાસ થાય, એમ ભગવાન શ્રીહરિ ગમે ત્યાં જાય પણ ગઢડામાં આવે, ગઢપુરમાં પધારે ત્યારે જ પુરુષોત્તમ નારાયણને હાસકારો થતો. એ ગઢપુરની ભૂમિ, એ ગઢપુરવાસીઓનો પ્રેમ કેવો હશે આપણે વિચારીએ. ભગવાનને બાંધવા માટે નિર્મળ અને શુદ્ધ પ્રેમ સિવાય બીજું કોઈ તત્વ નથી. ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પૂરમાં શ્રીહરિ વાવડી અને માંડવધાર થઈને ગઢપુર પધાર્યા એ નામે 66મો તરંગ સમાપ્ત થયો. શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથમાં ત્રીજું પૂર સમાપ્ત થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની. આ ગ્રંથ એનું નામ છે શ્રી હરિચરિતામૃત સાગર. ભગવાન શ્રી હરિના ચરિત્રરૂપી અમૃત એનો આ સાગર છે. આ પૃથ્વીનો સાગર તો ખારા પાણીનો છે, ખારું પાણી પીવાલાયક પણ નથી. મીઠો સાગર ક્યાં જુઓ, મીઠો સાગર નથી મળતો ત્યાં અમૃતના સાગરની વાત ક્યાં કરવી. પણ વાલા ભક્તો, આ કળિયુગમાં, આવા કપરા કાળમાં, આવા વિષમ સંજોગમાં આપણને અમૃતનો સાગર જેમણે ભેટ આપ્યો એવા આપણા આદિગુરુ, મેં કાલે પણ વાત કરી હતી, આજના જેવી લાઈટો, આજના જેવી પેનો, આજના જેવા કાગળ, આજના જેવા કોમ્પ્યુટર, આજના જેવા સાધનો નહોતા ત્યારે પણ આટલો વિરાટ, આટલો વિશાળ ગ્રંથ સ્વામીએ કેટલી મોટી મહેનત કરીને લખ્યો એ સદગુરુના પુરુષાર્થને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. તો આજે પૂર્ણિમાના દિવસે સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ એનું આપણે ભાવપૂજન કરવું છે. ત્રીજું પૂર સમાપ્ત થાય છે. આવો અત્યારે બે મિનિટ ખૂબ ભાવ પ્રેમથી આપણે ધૂન કરીશું અને આ ગ્રંથના ચરણમાં વંદન કરીશું. તમને આ પંક્તિ આપી છે, તમે બધા ભક્તો આ પંક્તિ તમારી સાથે રાખજો. સ્વામીના પ્રસાદીના શબ્દો, સ્વામીના અમૃત બિંદુઓ, આ અમૃતની કણિકાઓ તમારા ઘરમાં, તમારા મોઢામાં, તમારા હૃદયમાં વસાવજો. આ અમૃતના કણ તમારા જીવનમાં રહેલા ઝેરને દૂર કરશે, તમારી અશાંતિને હરશે. માટે આ જરૂરથી તમે બધા ભક્તો સાથે લઈ જજો. આપણે એકવાર આ પંક્તિઓ પણ ગાઈ લઈએ. હા, પરમ નિધિ મેરી સંત હે, ઇનસે અધિક ન કોઈ, અક્ષર ધામ સે અધિક હે, સંત કુ માનત સો. પરમ નિધિ મેરી સંત હે, ઇનસે અધિક ન કોઈ, અક્ષર ધામ સે અધિક હે, સંત કુ માનત સો. સંત કુ માનત સો. ભગવાન શ્રી હરિ સંતોમાં કેવો પ્રેમ રાખતા, અક્ષરધામ કરતા પણ વધારે વાલું ભગવાન શ્રીને કોઈ હોય તો સંત છે. એ પરમ નિધિ મેરી સંત હે, ઇનસે અધિક ન કો, અક્ષરે ધામ સે અધિક હે, સંત કુ માનત સો.
परम निधि मेरी संत है। बड़ा प्रेम से गाइए। इनसे अधिक न को अक्षर धाम से अधिक ही संत को मानते सो। बस आपने आवा संतो मिला। अक्षर धाम करता पण अधिक छे। पुरुषोत्तम श्रीहरि अत्यंत वाला छे। भगवान श्रीहरिना हैयाना हार प्राण समान छे। एवा सद्गुरु पूज्य गुरुदेव मळ्या, एवा आपणने संतो मळ्या अने आपणने प्रगट पुरुषोत्तम नारायण पीयुडा महाराज मळ्या। आवा तमारा जेवा एकांतिक भगवानना वाला मुक्तो भक्तो मळ्या, आनाथी मोटी आपणा माटे कई प्राप्ति। गुरुजीना शब्दो कहीए, आ अक्षरधाम, आ लोयाधाम तो अक्षरधामनो टुकड़ो छे, अक्षरधामनो टुकड़ो छे। આપણે લોયાધામમાં આવ્યા એટલે વાલા ભક્તો લોયાધામમાં નહીં, આપણે અક્ષરધામમાં આવી ગયા એટલો આ લોયાધામનો મહિમા છે, એટલો મહિમા। બસ તો સદગુરુ આધારાનંદ સ્વામીના પ્રસાદીના શબ્દોને હૃદયસ્થ કરીએ, જીવનમાં ઉતારીએ। અત્યારે ભાવ પ્રેમથી દો મિનિટ કે લીએ આઈએ। સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ। આટલા ભક્તો બેઠા છે, બે મિનિટ માટે ખાલી તાળી એવી વાગવી જોઈએ, કોઈનો હાથ નીચે ના હોવો જોઈએ। હા, બધાને જોઈ રહ્યો છું। સ્વામિનારાયણ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ તાળી પાડીને દો મિનિટ કે લીએ ભાવ પ્રેમ શ્રદ્ધા કે સાથ આઈએ। સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની।
શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથ એમની દિવ્ય કથાનું રચવાનું આપણે કર્યું. આપણે જાણીએ છીએ પ્રમાણે અહીંયા શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પુરની સમાપ્તિ કરી સ્વામીએ. પીરુડા ઘનશ્યામ મહારાજ બિરાજે છે. ફૂલની પહોંચી, ફૂલના કડા, ફૂલનો હાર, ફૂલનો મુગટ, ફૂલના કુછ એકવાર ફૂલવાળા મહારાજને પણ તાલીઓથી બધાજી વૈષ્ણવમાં પણ મને લાગે છે આવા ફૂલના ઓર્નામેન્ટ પહેરીને મહારાજ પધાર્યા હશે અને આ સેટિંગ કરી દીધું ઘનશ્યામ મહારાજે. શ્રી સદગુરુ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના અનન્ય કૃપાપાત્ર શિષ્ય એવા આપણા જ દાદા ગુરુ કહેવાય એવા આધારાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામીના એ અનન્ય કૃપાપાત્ર, જેમ શ્રીજી મહારાજ એમનો જમણો હાથ એટલે સુખમુનિ કહેવાય, એમ મુક્તાનંદ સ્વામીનો જમણો હાથ એટલે આધારાનંદ સ્વામી કહેવાય. આપણી ગુરુ પરંપરામાં એ બીજા નંબરના એ સદગુરુ આધારાનંદ સ્વામી રચિત વિશ્વનો હિન્દી ભાષાનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ એટલે હરિચરિતામૃત સાગર એમ છે. સ્વામિનારાયણ ભગવાનની રોજની રોજ ડાયરી કહેવાય. શું કર્યું, ક્યાં રહ્યા, શું જમ્યા, કેવા કપડા, કોણ ભક્તોની સામે શું વાત કરી, એક એક વસ્તુ ડિટેલમાં લખાણે લોકો ઇતિહાસ હોય તો એ હરિચરિતામૃત સાગર છે. મોટા મોટા 1,00,000 થી પણ વધારે ચોપાઈ છંદ અને સોરઠાઓ દોહાઓથી આ હિન્દી ભાષાનો વ્રજ ભાષાનો આ ગ્રંથ એક લગભગ 1 વર્ષથી આપણી આ કથા ચાલે છે. અહીંયા લોયાધામમાં હજી 3 પૂરની સમાપ્તિ થઈ છે. આવા 29 તરંગો પૂર છે. કેટલા આ તો સાગર છે ભાઈ, સાગરમાંથી મોજા ઉછે એક પછી એક પૂર, ને પછી એમાંથી તરંગો અને એમાંથી બધી કડીઓ, એક એક કડી ઉપર એક એક કથા થાય, એટલો એક એક કડીમાં સાર, એટલો બધો સિદ્ધાંત, એટલું બધું રહસ્ય ભરેલું છે. સર્વોપરિ નિષ્ઠાને ભગવતો મહાસાગર એટલે હરિચરિતામૃત સાગર ગ્રંથ છે. આધારાનંદ સ્વામી આપણા અહો ભાગ્ય કહેવાય કે આપણી ગુરુ પરંપરામાં, આપણી પરંપરામાં ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો નહીં પણ વિશ્વનો અજોડ ગ્રંથ રચાયો આપણી ગુરુ પરંપરામાં. આપણે તો જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે. તો પ્રથમ પુર શ્રીજી મહારાજ એનું પ્રાગટ્ય બદ્રિકાશ્રમની ભૂમિથી એ કથા ગંગા શરૂ થઈ અને અયોધ્યામાં ભગવાન ચરિત્રો કર્યા, ગ્રહ ત્યાગ કરવાની તૈયારી ત્યાં સુધીનું એ 80 તરંગોનું પ્રથમ પુર સાંભળ્યું આપણે. ત્યાર પછી વનવિચરણની કથા, ભગવાન નીલકંઠ વર્ણીએ ઘરનો ત્યાગ કર્યો અને લોજપુરની અંદર સદગુરુ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીનું મિલન થયું એ બીજી પુરના 52 તરંગની કથા સાંભળી. ત્યાર પછી આ તૃતીય પુરની અંદર લોજપુરની એ ધરતીની એક સોરઠની ભૂમિની કથા ભાઈ. સોરઠમાં સર્વોપરી જે કાર્યો થયા છે ને એમાં આ મને લાગે છે અતિશ્રેષ્ઠ, અગત્યમાં અગત્ય, સૈદ્ધાંતિક સર્વોપરી નિષ્ઠાવાળી જો કથાર ગંગા હોય અને એ પૂર એવું ઉછળ્યું હોય તો એ મને લાગે છે આખા એ 29 પૂરમાં આ ત્રીજું પૂર અતિશ્રેષ્ઠ છે. કેમ, મુક્તાનંદ સ્વામી જેવા સદગુરુ અક્ષરધામના અનાદિ મુક્તનું મિલન નીલકંઠ વર્ણીનું એ લોજપુરમાં આ તૃતીય પુરમાં થયું. યાદ રાખજો, સદગુરુ સમ્રાટ એવા રામાનંદ સ્વામીનું મિલન પીપલાણામાં એ પણ આ તૃતીય પુરમાં થયું. સદગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી સહજાનંદ સ્વામી નારાયણ મુનિ દેવ નામ પાડ્યા એ પણ આ તૃતીય પુરની કથા. એટલું નહીં, સદગુરુએ પોતાની ધર્મ ધુરા સોંપી જેતપુરની ધરતી ઉપર એ પણ આ તૃતીય પુર. અને ભાઈ મહાઈશ્વરીના વાવટા ફરકાવા સમાધિ પ્રકરણ ચલાવ્યું સોરઠની ભૂમિ ઉપર એ પણ આ તૃતીય પુરમાં. અને છેલ્લે આપણે કથા હમણાં સાંભળી ગઢપુર નગરી એટલે પ્રેમની નગરી. ઓ ભાઈ, જ્યાં શ્રીજી મહાર હે
સ્વામી લો આ સ્વામી યાદ કરાવ્યું યાર, એ તો અતિ તાલીઓ બજારની કી બાત હે, પણ મને કહેવા તો દો દાદા, પછી તાલીઓ પાડો ને. સ્વામિનારાયણ મહામંત્ર નું પ્રાગટ્ય ભગવાનના મુખમાંથી થયું, સર્વોપરી મહામંત્ર, એ પણ આ તૃતીય પુરમાં. તમે વિચારો સર્વોપરી કાર્યો સ્વામિનારાયણ ભગવાને તૃતીય પુરમાં જેટલા કર્યા છે એટલા બીજા કઈ પુરમાં નહીં થયા હોય. અને એની કથાનો મન લાગે અહીં લોયાધામમાં આ હરિચરિત્રામૃત સાગરનું આવું ભવ્ય પૂજન પણ આપેલું જઈશ. આજથી પ્રારંભ, હવે દરેક પુરનું આવું જ પૂજન થાય હો. આપણે આજે તો આપણે ફૂલ તૈયાર રાખ્યા છે, પણ ફરી ચોથું પુરની સમાપ્તિ થાય ને ત્યારે સુકા મેવાનો ઢગલો થવો જોઈએ. તાલીઓ પાડો, લુખી તાલીઓ ના પાડતા, બધા એક એક કોથળી પકડીને આવજો. તો આ તૃતીય પુરની સમાપ્તિ ભગવાન શ્રીહરિ ગઢપુરમાં પધાર્યા, વિશેષ નહીં કહેતા, અહીંયા આપણે એ મહાગ્રંથનું પૂજન લેવું છે. તો આજના આ સભાના સ્પોન્સર એવા જેને સેવા આપી છે એવા અહીંયા હું નામ બોલું છું, એ અહીંયા હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું પૂજન કરવા માટે. અને મહત્વની વાત એ છે, સત્સંગી જીવન કથા લખી સતાનંદ મુનિએ, એનું મહાત્મય લખું મુક્તાનંદ સ્વામીએ, એના વક્તા સુવ્રત મુનિ હતા. અને આ હરિચરિત્રામૃત સાગર એ ગ્રંથ લખ્યો આપણા દાદા ગુરુ એટલે આધારાનંદ સ્વામીએ, એના વક્તા છે મુક્તાનંદ સ્વામી આમાં ગ્રંથમાં, અને પ્રત્યક્ષ સુરત મુનિ વ્યાસપીઠે બેઠા છે. જેટલા તાલીઓથી વધાવીએ એટલા ઓછા છે. કેટલી તૈયારી કરીને રોજની રોજ કથાનું શ્રવણ, એટલું ડિટેલની અંદર અભ્યાસ કરીને આપણને શ્રવણ કરાવતા હતા, એને જેટલી તાલીઓથી વધાવીએ એટલા ઓછા છે. વચ્ચે વચ્ચે આપણને ક્યારેક ક્યારેક નિષ્કામ સ્વામીએ પણ આ કથા આપણને ઘણી વખત હરિચરણ સાગરની સંભળાવી છે, એમને પણ આ દ્વિતીય વક્તા એમને પણ તાલીઓથી વધાવીએ. તો હું જેનું નામ બોલું એ ભક્તો અહીંયા સ્ટેજ ઉપર આવશે, પરમ ભક્ત શ્રી જગદીશભાઈ, સાથે અજય ને કિરણભાઈ આવ્યા છે તો એ પણ આવશે, અને એની સાથે યતીશ ભગત આવશે અને તુલસીભાઈ, આટલા ત્રણ જણા અહીંયા સ્ટેજ ઉપર. તાત્કાલિક બોલું એટલે તરત ઊભું થઈ જવાનું, હરિયફ, કારણ કે બીજો પ્રોગ્રામ ઘણો છે. અને અહીંયા પૂજાની થાળી યોગેશભાઈ અને આપણે સાથે સ્વામી આપણે નીલકંઠ સ્વામી રહેશે, પૂજન કરાવશે, હરિચરિત્રામૃત સાગર ઉપરનું આવરણ દૂર કરી હાર લીલો પ્રસાદીનો એક, એ હરિચરિત્રામૃત સાગર આપણે ત્યાં મંત્રોનો ટ્રેક અહીંયા શરૂ કરે. પેલા કુમકુમ થી ચાંદલા કરી હા આવરણ લઈ લો, બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજ, બંને બાજુ ગોઠવાઈ જાઓ. અને કોઈ ગરીબ ભક્તો ને કેમેરો જો ઓપરેટ કરતા આવડતું હોય તો અહીંયા ફોટા ફોટા પાડી લેશો. ભગત વિશાલભાઈ ને આપો, થોડું વોલ્યુમ કરો, ટ્રેક નું વોલ્યુમ કરો થોડું વધારે, આપણે તાલીઓથી વધાવીશું. ગ્રંથરાજ હરિચરિત્રામૃત સાગર ગ્રંથ નું પૂજન થઈ રહ્યું છે. એ ફૂલ પછી રહેવા દેજો, છેલ્લે પેલા પૂજન કરી લે. ખૂબ ખૂબ તાલી ચાલુ રાખો, આપણે તાલીઓથી વધાવીશું આપણે બધા સાથે આ ગ્રંથ ના પૂજન માં આપણે જોડાવાનું છે તાલીઓ દ્વારા. કંકુ અક્ષત ફૂલની પાખડી ચંદન થી હરિચરિત્રામૃત સાગર, એમના વક્તા મુક્તાનંદ સ્વામી એમાં બિરાજમાન છે, એમનું પણ ભાવ પૂજન થઈ રહ્યું છે. આધારાનંદ સ્વામી નું પણ આમાં ભાવ પૂજન થઈ રહ્યું છે. એ પૂજન થઈ જાય એટલે બધા સ્વામી પાસે ત્યાં વક્તા પૂજન માટે જાય. સ્વામી ને ત્યાં કંકુ ચંદન પુષ્પ અક્ષ દ્વારા વક્તા નું પૂજન કરી રહ્યા છે, આપણે તાલીઓથી વધાવીશું. બોલો શ્રી પીવડા ઘનશ્યામ મહારાજ ની, બોલો હરિ કૃષ્ણ મહારાજ ની, શ્રી સ્વામિનારાયણ ભગવાન ની. સમુદ્ર પરયંતાય એક રાડિતિ તદ
ખૂબ ખૂબ તાલીઓથી વધાવી આપણે પૂજન કરી રહ્યા છે. જગદીશભાઈ તમે અહીંયા આવો, એક અહીંયા હરિચરિત નામનું સાગર ને પુષ્પ નો હાર અર્પણ કરજો. અહીંયા ફોટો પાડી લેજો આ બાજુ. પેલા અહીં બધા ઉભા રહો સાઈડ માં, પછી વક્તા ને હાર પહેરાવજો. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ ની. ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. હરિચરિતરામ સાગર ના તૃતીય પુર ની સમાપ્તિ માં આપણે એમનું પૂજન કર્યું. એક ચારેય આપણા ભક્તો વક્તાશ્રી ને હાર પહેરાવવા માટે ત્યાં જશે. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજ ની. બંને જણા બબે જણા ઉભા રહી જાઓ બંને સાઈડે, અને એક સુંદર મજાની તસવીર લેવામાં આવે. હાથ જોડીને ઉભા રહો બે બાજુ. હવે પૂજ્ય સ્વામી અહીંયા હરિચરિતરામૃત સાગર ગ્રંથ પાસે પધારશે, અને ચારે યજમાનો જે આ સભાના એ અહીંયા સ્વામી પાસે સાથે રહેશે, સાથે નીલકંઠ સ્વામી રહેશે. અને આપણે આ મહાન અહીંયા ઉભા રહો જગદીશભાઈ સાથે, આ મહાન ગ્રંથનું પુષ્પ દ્વારા પાંખડીઓ દ્વારા આપણે પૂજન કરવાનું છે, વધાવવાનું છે. આપણે તાલીઓથી જે આ રીધમ વાગે છે એના તાલ સાથે તાલીઓ પાડો બધા, અને વોલ્યુમ વધારે થોડું. અરે અરે બોલો ઘનશ્યામ મહારાજની. ખૂબ મોટેથી તાલીઓ પાડો સંભળાય એમ. અરે અરે સાઈડમાં બધાનું પિક્ચર આવી જાય એ પ્રમાણે સાઈડમાં સ્વામીને આ બાજુ. હરે હરે બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, હરિચરિતરામૃત સાગર ગ્રંથ રાજ કી, સદગુરુ મુક્તાનંદ સ્વામી કી, સદગુરુ આધારાનંદ સ્વામી કી. ખૂબ ખૂબ પાખડીઓથી વધાવી આપણે પૂજન કરી રહ્યા છીએ, તાલીઓનો તાલ સાથે રાખીએ. હરે હરે વાહ વાહ, ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. ચોખા અક્ષત થી પણ અભિષેક કરો, અક્ષત આપી દો. બોલો ઘનશ્યામ મહારાજની.